નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કોરોનાને કાબૂમાં લાવવા માટે ત્રેવીસ માર્ચે આખા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અનલોક જાહેર કરાયું હતું ને હવે અનલોક ફોર બાદ અનલોક ફાઇવની ગાઈડલાઇન્સ કેન્દ્ર સરકારે જાહેર કરી છે તેમાં છ મહિનાથી બંધ રહેલા સિનેમા અને મલ્ટીપ્લેક્સ હવે પચાસ ટકાની કેપેસિટી સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારબાદ સ્કૂલ કોલેજ અને કોચિંગ ક્લાસ ખોલવાના અંગે જે તે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકશે સ્કૂલ શરૂ થયા પછી પણ વિદ્યાર્થીઓને સ્કૂલ આવવા માટે ફરજ પાડી શકાશે નહીં અને જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ લેવા માંગે તો સ્કૂલમાં હાજર રહેવા ફરજ પાડવી નહીં વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ કે કોચિંગ ક્લાસમાં જઈ શકશે ત્યારબાદ કોલેજો અને હાયર લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન્સને ખોલવાનો નિર્ણય આ જ રીતે લેવાશે ત્યાર પછી બિઝનેસ એક્ઝિબિશન એટલે કે બી ટુ ને મિનિસ્ટ્રી ઓફ કોમર્સની શરતો સાથે ચાલુ કરવાની મંજૂરી અપાશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સનને ટ્રેનિંગ આપવા માટે સ્વિમિંગ પૂલ ખોલશે મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવાની મંજૂરી અપાશે કન્ટેન્ટમેન્ટ ઝોન બહારની સામાજિક શૈક્ષણિક મનોરંજન સાંસ્કૃતિક ધાર્મિક ને રાજકીય ગેધરિંગ્સ તથા સભાઓમાં સોથી વધુ વ્યક્તિની હાજરી અંગે જે તે રાજ્ય નિર્ણય લઈ શકશે બંધ હોલમાં વધુમાં વધુ બસ્સો લોકોને મંજૂરી અપાશે અને માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર આ બધું ફરજિયાત રહેશે કોમર્શિયલ ધોરણે ઇન્ટરનેશનલ પ્રવાસ પર પ્રતિબંધ રહેશે અને એકત્રીસ ઓક્ટોબર સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવશે આ જ પ્રકારની માહિતી જાણવા માટે અમારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિચારો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો